તટસ્થ રહ્યા હતા નગરપાલિકા પાલિકાના અધિનિયમ અનુસાર પ્રમુખ સામે થયેલી અવિશ્વાસની દરખાસ્ત પસાર થતી નહીં હોવાનું પાલિકાના ચીફ ઓફિસર સતીશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું પાલનપુર નગરપાલિકાના પ્રમુખશ્રી સમક્ષ અવિશ્વાસની પ્રસ્તાવ સભિશ્રીશો દ્વારા દાખલ કરવામાં આવેલો હતો તે બાબતે આજે સાડા બાર કલાકે પાલનપુર નગરપાલિકાના સામાન્ય સભાખંડમાં આ સામાન્ય સભા યોજાયેલી હતી તેમાં સોળ સદસ્યશ્રીઓ આ અવિશ્વાસની તરફેણમાં મતદાન કરેલું હતું જ્યારે ચાર સદસ્યશ્રીઓ તટસ્થ હતા આ અધિનિયમની જોગવાઈ મુજબ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતી નથી હવે મહત્વની વાત એ છે કે ભાજપ શાસિત પાલિકાના પ્રમુખ સામે થયેલી અવિશ્વાસની દરખાસ્તમાં આજની બેઠકમાં ભાજપના ત્રેવીસ નગર સેવકો માત્ર ચાર સભ્યો જ હાજર રહ્યા હતા બાકીના સભ્યોને બે દિવસ પહેલા સહેલગાંવ જવા રવાના કરી દીધા હતા કારણ કે પાલિકાના પ્રમુખ અશોકભાઈ ઠાકોર રાજનીતિના ખૂબ અનુભવી ખેલાડી છે તેઓ સત્તાના ગુમાવે તે માટે સંકટ સમયે પણ પોતાના સભ્યો પર વિશ્વાસ કરીને જોખમ એટલા માટે નથી લેવા માંગતા કે પોતે જાણે છે કે રાજનીતિમાં સત્તા સામે ગમે ત્યારે આંગળી ઊંચી થઈ શકે તેમ છે પાલનપુરથી બી કેસા